ગુજરાતની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં સુરતથી આમ આદમી પાર્ટીનો ઉદય થયો. હવે આ પાર્ટીએ આક્રમક રૂપ ધારણ કર્યો છે. આક્રમકતા એવી જે દિલ્હીની વિધાનસભા જીત્યા બાદ જોવા મળી હતી. નમસ્કાર, તમે જોઈ રહ્યા છો ગુજરાત તક. હું છું તમારી સાથે ઈશા માલવી. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના પરિણામો બાદ ગુજરાત રાજકારણની તસવીર બદલાઈ ગઈ. કારણ કે ભાજપ પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલના ગઢ સુરતમાં આમ આદમી પાર્ટીએ જીત હાંસલ કરી છે અને નવા વિપક્ષ તરીકે ગુજરાતની રાજનીતિમાં પગલાં માંડ્યા છે. બીજી પાર્ટીઓ હજુ જીતનો જશ્ન મનાવી રહી છે ત્યારે આમ આદમી પાર્ટીના કોર્પોરેટર્સ જનતાના વચ્ચે જઈને તેમને જાગૃત કરવામાં લાગી ગયા છે. આમ આદમી પાર્ટીના કોર્પોરેટર્સ હવે મહાનગરપાલિકામાં પ્રજાનો અવાજ ઉઠાવશે, જેની શરૂઆત સુરત શહેરમાં જોવા મળી રહી છે. વોર્ડ નંબર 4ના આમ આદમી પાર્ટીના કોર્પોરેટરે તેમના વિસ્તારમાં ડોર ટુ ડોર ગાર્બેજ કલેક્શન કરતી ગાડીને રોકી અને તેની સાથેના અધિકારીઓને ખખડાવી દીધા હતા. આ ઉપરાંત આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓએ જનતા વચ્ચે જઈને તેમને મૂળભૂત સુવિધાઓ પહોંચાડવાની કામગીરી હાથ ધરી છે. આમ આદમી પાર્ટીએ સુરત શહેરના લોકોની પરેશાની દૂર કરવા માટે નગર રાજ બિલ પણ જાહેર કર્યું છે, જેમાં જનતાને રાશન કાર્ડ, સારા રોડ રસ્તા, મોહલ્લા ક્લિનિક જેવી સુવિધાઓ આપવામાં આવશે. સુરતમાં આમ આદમી પાર્ટીએ એ જ રણનીતિ અપનાવી રહી છે જે દિલ્હીમાં વિધાનસભા ચૂંટણી જીત્યા બાદ અરવિંદ કેજરીવાલે અપનાવી હતી. મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ આક્રમક થઈને લોકોની પરેશાનીઓનું સમાધાન કરવા પહોંચ્યા હતા. દિલ્હી વિધાનસભામાં 3-3 વાર જનાધાર હાંસલ કરનારી આમ આદમી પાર્ટીએ સત્તા હાંસલ કર્યાના તુરંત બાદ જ આક્રમક તેવર દેખાડ્યા હતા. પછી તે ખુદ મુખ્યમંત્રી કેજરીવાલ હોય કે સોમનાથ ભારતી સહિતના તેમના નેતાઓ, આમ આદમી પાર્ટીની નીતિ હતી લોકો વચ્ચે પહોંચીને તેની મુશ્કેલીઓ જાણવી અને તેને દૂર કરવી. આ રણનીતિના કારણે જ અરવિંદ કેજરીવાલે 2019માં ત્રીજી વાર સત્તા હાંસલ કરી હતી. જે રણનીતિથી આમ આદમી પાર્ટીએ દિલ્હીના લોકોનો વિશ્વાસ હાંસલ કર્યો હતો, તે જ રણનીતિ સાથે હવે સુરતના કોર્પોરેટર્સ કામ કરી રહ્યા છે અને તેમનું લક્ષ્ય 2022ની ગુજરાત વિધાનસભા ચૂંટણી છે. જો આપને અમારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક અને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા.